એમ કહેવાય છે, એકવાર દ્વારકાથી વાણિયાનો એક સંગ કાશીની જાત્રાએ નીકળ્યો છે. એની હારે સરસય ગામની પડખે ન્યાથી 25-એક માઇલના અંતરે એક કંકાવટી નામની નગરી, ઈ કંકાવટી નગરીનો ગરીબા નામનો એક બ્રાહ્મણ પણ ઈ સંઘની માલિપા જોડાયો છે. ઈ સંઘ અહીંયા હાલતો સરસય ગામથી પસાર થયો છે. ઈ વખતે ઈ બ્રાહ્મણને સંત રોહિદાસજીએ એના જૂના જોડા હટાવી અને નવી મોજડી બાપાએ પહેરાવી દીધી. એટલે એણે કહ્યું કે બાપા, અમો કાશ્ય ગંગા સ્નાન માટે જઈએ છીએ. અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારા ભેળા હાલો. એટલે બાપાએ કહ્યું, માતાજીને મારા પ્રણામ કહેજો, શ્રીફળ ચુંદડીને ટકો દેજો, રોહિદાસે ભેટ રૂડી મોકલી છે, દયા કરી દેવી હાથો હાથ લેજો. ભાઈઓ મને માફ કરજો, મારાથી હાલમાં ન્યા નહીં આવી શકાય, માટે તમ તમારે સુખેથી જાઓ. પરંતુ હા, લ્યો આ ટકો, શ્રીફળ, મોડિયો અને ચુંદડી, ઈ મારા વતી ગંગાજીને ભેટ ધરજો. પણ જોજો હો, ઈ હાથો હાથ સ્વીકારે ને તો જ આપજો, નહીતર ઈ વસ્તુ પાછી લેતા આવજો. જબના લાગો રોહિતા
વસન છોડાવવા મારા વાલ મારે સાચી ભૂલ્યાને આપી દે સમજાણા રે જબરા રૂડા લાગો સોરોઈ દાસજી રે રૂડા લાગો સોરોઈ દાસજી રે શિરોમણી સંત આપ સોરે સંતોમાં શિરોમણી સંત આપ સોરે સોરે આપ ધ્રુવ તારાની સમાન રે જબરા રૂડા લાગો સોરોઈ દાસજી રે રૂડા લાગો સોરોઈ દાસજી રે વડિયારી કાંતિ ગાય છે રે ગુણલા વડિયારી કાંતિ ગાય છે રે ગાતા પૂરો આનંદ ઉભરાય રે જબરા રૂડા લાગો સોરોઈ દાસજી રે એ વંદના કરું તમને વારંવાર સંગ કાશીએ આવ્યો છે, સવે સ્નાન કરી લીધું છે, પછી એમને સંત રોહિદાસજીએ મોકલાવેલ ભેટ ધરવાનું યાદ આવ્યું છે. સંઘના માણસોએ ગંગાજીને એ ભેટ હાથો હાથ સ્વીકારવા માટે વિનંતી કરી છે. અને ન્યા તો એમ કહેવાય છે કે એ ગંગાજી કન્યા સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયા છે અને જળમાંથી હાથ બહાર કાઢી અને સંત રોહિદાસજીની ભેટને માએ હાથો હાથ સ્વીકારી લીધી છે. એટલું જ નહીં, બદલામાં હીરા રત્ન જડિત સોનાનું એક અણમોલ કંગન માએ તેના હાથમાંથી કાઢી એ લોકોને આપતા કહ્યું કે લ્યો ભાઈ, આ કંગન મારા પરમ ભક્ત રોહિદાસને મારી અધાણી રૂપે આપજો. એ કંગન આપી સૌની નજરની સામેથી એમ કહેવાય કે ગંગાજી અદ્રશ્ય થઈ ગયા. જય હો રોહિદાસજી મહારાજ, તમારી ભક્તિને જય હો.